सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश सोवाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધાય ભક્તોને થી જય સ્વામિનારાયણ. સદગુરુ ભોમાનંદ સ્વામી શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથ એની અંદર એમ કથા લખે છે કે અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને કથા સંભળાવે છે. મહારાજના વન વિચરણના લીલા ચરિત્રો ચાલી રહ્યા છે. ગઈકાલે ઓલા વૈરાગ્યોને ભગવાને રામરૂપે દર્શન આપી, પછી ખારી બલાને નિમિત્ત બનાવી આ લોકોને મીઠું એવું ધામ આપ્યું. આગળ હવે કથા લખે છે, ભૂમાનંદ સ્વામી લખે છે, અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને કથા સંભળાવે છે. વાલમ ત્યાં થકી વિચર્યા બ્રહ્મચારી બાલે વેશ તીવ્ર વૈરાગ્યના વેગથી ગયા પોતે ઉત્તર દેશ. ત્યાં આવ્યું કોઈ શેર મોટું સુંદર શોભાયમાન સરિતા છે ત્યાં સમીપમાં ઉતરિયા ભગવાન. તે સરિતામાં સ્નાન કર્યું સ્નેહ વડે ઘનશ્યામ. પીપળનું એક વૃક્ષ છે જઈ બેઠા તે હઠામ. ઓટા પર આસન કર્યું નિત્ય વિધિ કરી સાર. એટલામાં આવી પોક્યા વેગે પવન કુમાર. ફળ સારા સ્વાદિષ્ટ લાવ્યા આપ્યા પ્રભુને હાથ. નૈવેદ્ય કર્યું શ્રી વિષ્ણુને પછી જમ્યા અવિનાશ. મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા. તીવ્ર વૈરાગ્યના વેગથી ભગવાન ચાલી રહ્યા છે ઉત્તર દિશાની અંદર. ત્યાં એક મોટું શહેર આવ્યું. શહેરની અંદર ખૂબ સુંદર એક નદી હતી. એ નદીના સમીપની અંદર એક પીપળનું વૃક્ષ હતું. એ પીપળાના વૃક્ષ નીચે જઈ નદીના કાંઠા ઉપર મહારાજ બેઠા, નદીમાં સ્નાન કર્યું. પછી ત્યાં નજીકમાં ઓટો હતો, એ ઓટા ઉપર આસન કરીને નિત્ય વિધિ કરીને જ્યારે ત્યાં બેઠા એટલામાં પવનકુમાર એટલે હનુમાનજી ભગવાન શ્રીહરિ માટે વિવિધ પ્રકારના ફળ લઈ આવ્યા. મહારાજે શાલિગ્રામને ધરાવી અને પછી એમાંથી થોડુંક અંગીકાર કર્યું. ફળ જમીને સુંદર શ્યામ ઘડી એક કર્યો છે વિશ્રામ. પછી વિચારીને કિરતાર ચાલવાનો કર્યો છે વિચાર. તે સમે એક વિપ્રનો તન
આવ્યો જ્યાં બેઠા છે ભગવન, પ્રીતે કર્યો છે તેને પ્રણામ, બેઠો પ્રભુ પાસે શુભ કામ, તે છે પૂર્વનો મુમુક્ષુ જન, નીલકંઠજીએ જાણ્યું મન, આપ્યું નિજ સ્વરૂપનું જ્ઞાન, બેલી થયા તેના ભગવાન. મહારાજ ત્યાં હનુમાનજી દ્વારા લાવેલા ફળને જમ્યા, થોડીવાર મહારાજે ત્યાં વિશ્રામ કર્યો અને ત્યાંથી જ્યારે ચાલવાનો વિચાર મહારાજ કરે છે, મહારાજનો સ્વભાવ તો ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેવું નહીં, એ સ્વભાવ પ્રમાણે શ્રીજી મહારાજ જ્યારે ચાલવાની તૈયારી કરે છે ત્યારે એક બ્રાહ્મણનો પુત્ર ત્યાં દોડતો આવે છે, ભગવાનને આવીને પ્રણામ કર્યા છે. શ્રીજી મહારાજે એને પૂર્વનો મુમુક્ષુ જાણીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે, ભગવાનપણાનો એને નિશ્ચય કરાવ્યો છે. ત્યારે એ બ્રાહ્મણનો છોકરો ભગવાન શ્રીહરિને કહે છે, કરું પ્રાર્થના થઈ દિન, મારે ઘેર પધારો જીવન, સુની બ્રાહ્મણ સુતનું વેન, તેને ઘેર ગયા સુખ દેન, રહ્યા 15 દિવસ ત્યાંય, પામ્યા આનંદ તે મનમાય, તે બાળકની માતાની રધાર, કરવા લાગી મનમાં વિચાર. પ્રેમી હતો આ બાળક, ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારે ઘેર રોકાવો ને. મહારાજ એને ત્યાં 15 દિવસ રોકાયા. એ છોકરાની જે માં હતી એ માને પણ ભગવાનને વિશે બહુ હેત થઈ ગયો. એને એક દિવસ નીલકંઠ વર્ણિના 2 ચરણારવિંદની અંદર 16 ચિહ્નોને જોયા. 16 ચિહ્નો જોયા એટલે એને નક્કી થઈ ગયું કે આ તો સ્વયં ભગવાન જ છે. આ છે બહુનામી બલવંત, અખિલ વિશ્વાધાર મહંત, ધન્ય ભાગ્ય થયું મારું આજ, મારે ઘેર આવ્યા મહારાજ. ડોશીમાં રાજી થઈ ગયા કે મારા બહુ મોટા ભાગ્ય છે કે મારે ઘેર ભગવાન સ્વયં ચાલીને આવ્યા. બહુ રાજી થયા. 16 ચિહ્ન જોયા, ચમત્કાર તો કંઈક જોતા જ હોય, એમાંય મહારાજ તો કંઈ બહુ વિષય ભોગ કોઈ ગ્રહણ કરતા નહોતા, ફળ ફ્રૂટ થોડું લેતા, એટલે આમેય આશ્ચર્ય લાગે કે આટલું ફ્રૂટ જમીન આવી રીતે શરીર રહે છે, પ્રાણ રહે છે અનાજ વિના, બહુ મોટી વાત કહેવાય. એટલે એને આમેય ભાવ હતો. એમાં 16 ચિહ્ન જોયા એટલે નક્કી થઈ ગયું કે આ તો મારે ઘેર ભગવાન જ આવે છે. ઘણી સેવા કરી રૂડી રીત, નીલકંઠમાં પ્રોવાનું ચિત્ત, મુજ ઘરે રે તો બહુ સારું, પુણ્ય ઉદય થયું જાને મારું. ડોશીમાં કે આવે જો આ નીલકંઠની મારે ઘેર રહી જાય તો મારું ભાગ્ય ઉદય થયું કહેવાય. કર્યો સંકલ્પ મનમાં એવ, પ્રભુએ જાણ્યું છે તત ખેવ. એ ડોશીમાં એ સંકલ્પ કર્યો, ભગવાન મારે ઘેર રહી જાય તો મારા મોટા ભાગ્ય. આવો સંકલ્પ એને જ્યાં કર્યો ત્યાં ભગવાને કેવો સંકલ્પ કર્યો, હવે રહેવું નથી આને ઠાર, એમ ધારે છે ધર્મ કુમાર. જીવ વિચારે મારે રાખવા છે અને ભગવાન કે મારે હવે ભાગવું છે. કારણ કે મહારાજને જીવ પ્રાણી માત્રને પોતામાં હેત કરાવી અને મહારાજ પછી આગળ ચાલતા થઈ જતા. ઓલાને એવો કર નાખે કે એને ભગવાન વિના રહેવાય જ નહીં, એને ભગવાન જ સાંભળે એવો કર નાખે અને પછી ભાગી જાય, પછી કે આવે ખોડ મને. ભગવાન શું કરે, પહેલાં છે ને સુખ આપે, બહુ સુખ આપે, પછી સુખ આપી અને ભાગી જાય. ભાગી જાય ભાઈ કે આવે મને ખોડ, એટલે પેલું ચખાડ્યું હોય એટલે પછી ખોડે ને, આવ્યા જ કરે. સત્સંગની અંદર મુમુક્ષુ આવે ને શરૂઆતમાં,
તો શરૂઆતમાં બહુ સુખ આવે ભગવાનનું, પછી શું થાય થોડા સમય થાય પછી જાણે કે ભગવાનથી દૂર થઈ ગયો એવું લાગે એને, કે જાણે અત્યારે મહારાજનું બરાબર જેવું પહેલાં આવતું તેવું ન થતું, એવું થાય. ભગવાન ક્યાંય ગયા ના હોય પણ પડદા પાછળ થોડી વાર રહે કે થોડું મથ, અને પછી એ સુખ સાંભળે, એ સુખ સાંભળતો પાછો મહેનત કરે પછી પાછા મહારાજ આવી જાય. હામાં ધામમાં લઈ જાય ત્યારે એવું વાસનાવાળો હોય તો સૌથી પહેલાં ગોપાળાને સ્વામી કે ધામ બતાવી દે અક્ષરધામ, મહારાજ પહેલાં ત્યાં લઈ જાય ધામ બતાવે, પછી ધામ બતાવીને એને જ્યાં વાસના હોય ત્યાં મૂકે. હવે જ્યાં વાસના હોય એને માનો કે એને કંઈક ભોગ ભોગવવાની વાસના હોય તેને સ્વર્ગમાં મૂકવો પડે એવો હોય, પહેલાં અક્ષરધામ બતાવી દે, અક્ષરધામ બતાવીને પછી સ્વર્ગમાં મૂકે, હવે કેવું લાગે? પછી વહમું લાગે ને, પછી ન્યા રાખે તો ખરા જ, આને એમ થાય કે આ ક્યાં નરકના કુવાની અંદર નાખ્યો ને, આ કેવું સરસ હતું, ઓલા મૂકતો બધા બેઠા હતા મૂર્તિ હામું બધું ભલે ને, અહીં સંભારવાનું આવે, પછી અહીં સંભારતો આમાંથી હાવ વૈરાગ થઈ જાય, લુખો થઈ જાય, વિષય ભોગમાંથી હાવ લુખો થઈ જાય, કારણ કે ઓલું સુખ જોયું છે ને એટલે પછી ને આ દોડે. એટલે ભગવાનને આવી ટેવ, જો ઓલી ડોસીમાનું ચિત્ત બાંધ્યું અને ડોસીમાનું ચિત્ત બંધાયું, હવે ડોસીમાં નક્કી કરે કે મારે રાખવા છે, ત્યારે ભગવાન શું વિચાર કરે છે? મારે હવે જવું છે, આવું છે. પ્રભુએ વિચાર્યું કે હવે મારે અહીંથી જવું છે. તેના ઘરનો કર્યો છે ત્યાગ, ચાલી નીકળ્યા ત્યાંથી સોહાગ, ત્યારે બાઈએ વિચાર્યું છે મન, નિજ પુત્રને કે છે વચન, પુત્ર જોને તું મનમાં ધારી, ક્યાં ગયા એ બાલા બ્રહ્મચારી, કેળે જા તું ઉતાવળો આજ, નીલકંઠને તેડવા કાજ, પાછા વાળજે તું રૂડી પેર, તેડી લાવજે આપને ઘેર, તેડ્યા વિના તું નવ આવીશ, સત્ય વાત કહું છું આ દિશ. ડોશીમાં આકરા હતા છોકરાને કે જો નીલકંઠ દેખાતા નથી ક્યાં ગયા જા ગોતીલાય, જો નીલકંઠ ના મળે તો તું પાછો આવતો નહીં, આવે તો એને લઈને જ આવજે, ભાડ કરીને આવજે, ગોતીને આવજે. એવા દુઃખ ભરેલા વચન, નિજ માતાના સુનીને તન, વેગે ચાલ્યો વાલીડાને વાંસે, જાણ્યું મુને મળે સુખ રાસે, ચાલ્યો ઉતાવળો તત્કાળ, ગણા ગાવું જતા મળ્યો તે બાળ, ત્યારે ભેગા થયા નરવીર, બોલ્યો બાળક રાખીને ધીર. આ કથા અદ્ભુતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખેલી છે. અહીંયા આગળ નામ અને સ્થાનનો ઉલ્લેખ નથી, પણ અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં આવે છે. જેરામ કરીને આ બ્રાહ્મણનો છોકરો હતો અને સમાજસી નામની એની માં હતી. માને દીકરો બે જ હતા, જંગલમાં ઝૂંપડું બાંધીને રહેતા, મહારાજ નીલકંઠ વર્ણી સ્વરૂપે ફરતા ગયા ત્યારે પોતાને ઘેર રાખ્યા છે. રોજ જયરામ મહારાજની સાથે, આ એ જ ચરિત્ર હોય એવું હું માનું છું, કારણ કે આની અંદર નામ કે સ્થાનનો ઉલ્લેખ નથી, પણ જે ચરિત્ર છે બેઠું આવું જ છે, એટલે એ જ ચરિત્ર હોય એવી શક્યતા છે. મહારાજે ત્યાં જયરામની સાથે રોજ તળાવમાં જઈ અને પોઈના ત્યાંથી કમળ હોય ને, કમળને લઈ આવે, પોઈના લઈ આવે, અને એની પછી એમાંથી દાણા કાઢી અને જયરામની માં ખીર બનાવી મહારાજને અને જયરામને જમાડે. જયરામ અને મહારાજને મિત્રતા થઈ ગઈ હતી. પછીથી આવી રીતે જ્યારે ડોસીમાને નિશ્ચય થયો અને નક્કી કર્યું ભગવાનને હવે રાખવા જ છે, 1.5 મહિના સુધી રહ્યા, રાખવા છે ત્યારે ભગવાન નીકળી ગયા ત્યાર પછી ડોસીમાએ જયરામને કીધું કે જા દીકરા, કાં તો નીલકંઠને ખોળીને પાછા લાવજે, કાં તું પાછો આવતો નહીં. ત્યારે 50 ગાઉં સુધી એ ચાલ્યો છે, આમાં કીધું ને ઘણા ગાઉં સુધી ચાલ્યો, 50 ગાઉં સુધી ચાલ્યો ત્યારે મહારાજ એક વડ નીચે બેઠેલા જોયા, અને મહારાજ જ્યાં વડ નીચે બેઠેલા જોયા ને ત્યાં દોડતો જઈને ભગવાનના પગમાં પડી ગયો. એ
અને પછી ત્યાં જઈને પ્રાર્થના કરવા લાગ્યો. વિપ્ર સુતે આપ્યું ગનુમાન, પણ પાછા ન આવ્યા ભગવાન. ત્યારે કેડે થયેલો જે બાળ, તેને સમજાવે છે દયાળ. પેલા વિપ્રના છોકરાએ જેરામે આવીને બહુ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ ચાલો ને, ચાલો ને પાછા. તોય મહારાજ માનતા નથી, આગળ ચાલે છે. તો ઓલો પાછળ પાછળ જાય છે. ત્યારે ભગવાન એને સમજાવે છે, હમ ના જા ભાઈ તારે ઘેર, ઘરની તપાસી જો ને પેર. તારી માતા છે વૃદ્ધ અપંગ, તેની સેવા કરો રહો સંગ. દેહ ત્યાગ કરે જ્યારે સોય, પશ્ચિમ દેશે આવજે જોય. દ્વારિકાની યાત્રાને નિમિત્ત આવજે મળી સુરૂડી રીત. જો સાંભળ જેરામ, તારી માં અપંગ છે અને વૃદ્ધ છે. અત્યારે તું પાછો જા, તારી માં જ્યારે ધામમાં જતી રહે ત્યારે ચોક્કસ તું મારી ભેગા આવજે. દ્વારકાની યાત્રાના મિસે પશ્ચિમ દેશમાં આવજે, હું તને ચોક્કસ ભેગો થઈશ. ત્યાં એક વચ્ચે એક ચરિત્ર થયેલું છે જે આમાં નથી. જેરામ આવીને વડ નીચે બેઠો ને ભગવાનને બહુ પ્રાર્થના કરવા લાગ્યો ને, એ મહારાજ કે અમે તો આગળ જ જવાના, અમારો તો સ્વભાવ છે કે એક સ્થાનમાં રહેવું નહીં. એટલે મહારાજનેથી આગળ ચાલવા માંડે, ઓલો પાછળ ચાલવા માંડે. પાછું એક વૃક્ષ આવ્યું, ત્યાં જઈને મહારાજ બેઠા હતા, આ ત્યાં જઈને બેઠો. જ્યારે ત્યાં જઈને બેઠો ને ત્યારે એક વાઘ આવ્યો. ત્યાં વાઘ આવ્યો એટલે વાઘ આવી અને આમ નજીક આવવા લાગ્યો એટલે જેરામ ફફડવા લાગ્યો, આવે આવે રે. ભગવાન પણ આનો ગમે એટલો નિશ્ચય હોય પણ પાકો જો જીવ સુધી ના થયો હોય, આપણે બધું જ જાણતા હોય કે આ તો ભગવાન જ છે. પણ ભગવાનની બાજુમાં હોય ને સિંહ આવે, ભગવાનની બાજુમાં હોય ને કોઈ બંદૂકવાળો આવે માથે ધરે, તો જેરામ ઝાડ ઉપર ચડવાની તૈયારી કરે કે વાઘ મને મારી ના નાખે. ભગવાન કહે ક્યાં આલ્યો, આ વાઘ મારી નાખે કે હું ઝાડ ઉપર ચડી જઉં. નીલકંઠભાઈની કે તને મારશે તમને નહીં મારે, તો કે તમે ભગવાન કહેવાઓ તમને ના મારે, પણ મને જ મારી નાખે, મારે તો ઝાડ પર ચડવી. નીલકંઠભાઈની કે જો મને ઘેર લઈ જવો છે ને તારે, તો કે આ તો હું કહું એમ કરવું પડશે, બેઠો રહે અહીં, આ તો નાનો છોકરો બેઠો રહ્યો ભગવાનના કહેવાથી. પછી નીલકંઠભાઈની કે જો હા ભણ, મારે તારે ઘેર તો આવવું જ છે પણ હું કહું એવું તારે કરવું પડે. બોલો કે શું કરું. ઓલો વાઘ બેઠો છે ને, વાઘ આમ દૂર બેઠેલો 3-4 ફૂટ, એ વાઘની આંખમાં જઈને આંગળી નાખી જા. અરે કે મારી નાખ્યો. જેરામ કે વાઘની નજીક, એક તો આ માંડ જઈને દૂર બેઠો જ ત્યાં જઈને પાછો એની આંખમાં જઈને આંગળી, એટલે જાય બે પગલાં ચાલીને પાછો પડે. એટલે પાછા નીલકંઠભાઈની કે તું અમને શું જાણે છે, અરે તમે ભગવાન છો તો જા, અમને રાખવા છે કે નથી રાખવા, રાખવા છે ને પ્રભુ, જા આંખમાં આંગળી નાખી નાખી પાછો જાય, ફરી પાછો ફફડે, આ મને આખે આખો ખાઈ જશે. નીલકંઠભાઈની કે ના ખાય, હું બેઠો છું, જા તું, કહું છું તને. આમ કંઈ ધક્કો મારે ભગવાન એને, તે જઈ અને વાઘની આંખમાં ફટાફટ આંગળી નાખીને આવતો રહ્યો. હાશ થઈ ગયું, બસ હવે 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 અહીંથી આ લો. કે નીલકંઠભાઈની કે એમ નહીં, હવે એના મોઢામાં હાથ નાખો, આટલાથી થોડું કામ પતે, હવે મોઢામાં હાથ નાખો. ઓલો વિચારે કે એકથી પત્યું, મને એવું કે પરીક્ષા પતી ગઈ, આ તો વધારે મોટી પરીક્ષા, મોઢામાં હાથ નાખે ને મોઢું બંધ કરી દે તો. એટલે પાછો જાય બીવે, ઘનશ્યામ મહારાજ એને ધક્કો મારે, નીલકંઠભાઈ ધક્કો મારે, જા મોઢામાં હાથ નાખ, અમને રાખવા છે કે નહીં. એટલે મોઢામાં પાછો હાથ નાખીને આવતો રહ્યો. હાશ બચી ગયો, બચી ગયો, બચી ગયો કરતો આવ્યો. નીલકંઠભાઈને કે હવે કંઈ ના કહેતા, હવે છેલ્લું છે કે આખા એના શરીર ઉપર હાથ ફેરવી નાઈ જા. ફરી આ બીવે, ફરી નીલકંઠભાઈ ધક્કો મારે અને આખા વાઘના શરીર ઉપર હાથ ફેરવીને આવ્યો. એ વાઘ 3 વખત ઊભો થઈને નીલકંઠભાઈ પાસે આવ્યો, પગે લાગી જંગલમાં જતો રહ્યો. ત્યારે જયરામ કે આ વાઘને તમે શું કર્યું હતું, ત્યારે નીલકંઠભાઈ કે વાઘ સમાધિમાં હતો, તે જ્યારે આંખમાં આંગળી નાખી, મોઢામાં હાથ નાખ્યો, એના શરીર ઉપર હાથ ફેરવ્યો, ત્યારે અમે એને સમાધિમાં મૂકી દીધેલો હતો. એ તો સમાધિની અંદર અમારી મૂર્તિનું સુખ ભોગવતો હતો. એટલે તું અહીં ગમે તે કરે, એ તને કાંઈ ના કરે.
અને એને જ્ઞાન થઈ ગયું કે અમે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે છીએ, એટલે અમને પગે લાગી એનું કલ્યાણ લઈને જંગલમાં જતો રહ્યો. જે રામ પછી તો નીલકંઠ વર્ણીને કે તમે ચાલો ને ચાલો, તે નીલકંઠ વર્ણી કે સાંભળ અત્યારે જા, તારી માની સેવા કરજે, તારી માને કહેજે અમે બહુ રાજી છીએ, અમારા સ્વરૂપને યાદ રાખે, એનો અંતકાળ આવશે ત્યારે અમે લેવા આવશું, અને પછી તું પશ્ચિમ દેશની અંદર દ્વારિકાની યાત્રાનું મિસ લઈને ચોક્કસ આવજે, ત્યાં હું તને ભેગો થઈશ. આવું કહી એનાથી ભગવાન છૂટા પડ્યા. એમ સમજાવે છે દયાળ, પણ માને નહીં બ્રહ્મ બાળ. તો એ માનતો નથી, તૈયાર થઈ જાય પાછું મન થાય કે ના માએ કીધું લઈને આવજે, એટલે પાછો છોડતો નથી ભગવાનનો પીછો. રહ્યા છે બંને જન ત્યાં રાત, હવે શું કરે છે જગતાત. રાત્રે બે જણ એક જ ઝાડ નીચે ઊંઘી ગયા. ભગવાન કે આ મને આમ છોડશે નહીં. હવે ભગવાનને છૂટવું હોય એટલે કઈ નિંદ્રા આપવાની? મોહ નિંદ્રા. મોહ નિંદ્રામાં પડ્યો બ્રહ્મન, ત્યારે ચાલ્યા છે જગ જીવન. વીતી રાત ને થયું પ્રભાત, ત્યારે જાગ્યો છે બ્રાહ્મણ જાત. ભગવાને મોહ નિંદ્રા મૂકી દીધો એને, અને પછી ભગવાન ચાલતા થઈ ગયા. રાત વીતી, સવારની અંદર બ્રાહ્મણ જાગ્યો, દસ દિશાની અંદર તપાસ કર્યો, પણ ક્યાંય ભગવાન મળ્યા નહીં. નિશ્વાસ નાખવા લાગ્યો, નિશાસા નાખવા લાગ્યો. અરે રે રે રે, કેટલા દિવસો એ ચાલીને મળ્યા હતા અને અત્યારે ભાગી ગયા. તેને તૃષ્ણા કરી દીધી ત્યાગ, ગયો જગન્નાથ લઈ વૈરાગ. થોડા વર્ષ રહ્યો છે તે સ્થાન, પછી ત્યાંથી ચાલ્યો નિરમાન. એને પછી બધી જ તૃષ્ણાઓ જગત તરફની છોડી દીધી, જગન્નાથની અંદર જઈને વૈરાગ્ય લીધો. થોડા વર્ષ ત્યાં રહ્યો, પછી ત્યાંથી ચાલ્યો. એમ વીતી ગયો ઘણો કાળ. આ બાજુ એના મા તો ધામમાં સીધા આવી ગયા હતા મહારાજના વિયોગમાં. આવ્યો ગુજરાતમાં તે બાળ, ભુજનગરે ગયો ધરી ભાવ, ત્યાં મળ્યા શ્રી નટવર નાવ. ભુજનગરની અંદર એ છોકરાને ભગવાન ભેગા થયા. અદ્ભુત આનંદ સ્વામીની વાતોમાં કાર્યાણીમાં ભેગા થયા આવે છે. સ્થાન ભેદ લીલા ચરિત્રોમાં ઘણી બધી જગ્યાએ હોય છે, પરંતુ અંદરથી ગ્રહણ એ કરવાનું છે કે શ્રીજી મહારાજ કેવા ખબર રાખવાવાળા છે. જંગલની અંદર મળેલો છોકરો એ કેટલા વર્ષો પછી પાછો ભગવાનને ભુજની અંદર મળે છે, કોઈ ગ્રંથોમાં કાર્યાણીમાં મળે છે એમ છે. અને ભગવાને એને ઓળખી કાઢ્યો, સભામાં વાહે ઊભો હતો અને ભગવાને ત્યાંથી બૂમ પાડી જે રામ. ત્યાં તો એને તરત જ પેલો નીલકંઠવર્ણીનો ટોન યાદ આવી ગયો ને, એટલે સીધો દોડતો સભાની અંદર, કોઈ બાજુ જોયું નહીં, કોઈના ગોઠણ ઉપર, કોઈના ખોળામાં પગ મૂકતો મૂકતો, કોઈના માથા પર પગ મૂકતો મૂકતો ભગવાન પાસે પહોંચ્યો. તે સુરાખાચર બોલ્યા, ગધીના ક્યાં દોડ્યો જા છો કે રસ્તેથી જાતો હોય તો? તે મહારાજે કીધું, સુરા બાપુ એમ ના બોલો, એ તો અમારો ભાઈ બંધ છે, આવું બોલ્યા. અને ત્યારે બધાય વિચારમાં પડી ગયા કે આ તો કોઈ મોટા મુક્ત લાગે છે, મહારાજ ઓળખતા લાગે છે. આપણે ગધીના કહી દીધું પણ મહારાજને ગમ્યું નહીં, કારણ કે ઓલો ગમીને પગ નાખીને માથા ઉપર ખોળાના અંદર કોઈના ખભા પર પગ નાખીને દોડતો મહારાજ પાસે આવી ગયો અને મહારાજના ચરણાવિંદમાં પડ્યો. દયાળુના કર્યા દર્શન, થયો વાળવ મન પ્રસન્ન. પ્રેમે મગ્ન થયો છે તે ઠામ, શ્રી હરિને કર્યા છે પ્રણામ. પાસે આવી કર્યા નમસ્કાર, ત્યારે બોલ્યા છે જગદાધાર. કેમ યાદ રહી છે ઓ વાત, કે શું ભૂલી ગયો છે તું ભ્રાત? યાદ છે ઓલો વાઘ? મહારાજ કે બધું યાદ છે, ભૂલી ગયો કે યાદ છે તને? જંગલની અંદર આપણે આરે રહ્યાતા, રોજ તળાવમાં જાતા, પોઈના લાવતા, રોજ તારી માં ખીર કરીને ખવડાવતી, આપણે બે ભેગા બેહીન જમતા, પછી અમે ભાગી ગયા, તું અમને ખોડવા આવ્યો, ઓલો વાઘ આવ્યો, વાઘના મોઢામાં હાથ નખાવ્યો, તને બીક લાગતી હતી, તું અમને છોડતો નહોતો,
રાત્રે ઊંઘ તો મૂકીને અમે નીકળી ગયા, બધું યાદ છે, બધી નિશાનીઓ મહારાજે દીધી. એટલે આને તો આશ્ચર્ય લાગ્યું, ન્યા નીલકંઠવણની રૂપે જોયેલા અને હવે તો મહારાજ રાજાધિરાજ થઈ ગયા છે એ રૂપે જોયા. આ ચરિત્રની અંદર આગળનું ચરિત્ર ભેગું કરી દીધું છે એટલે એવી રીતે ચરિત્ર લખ્યું છે, આખી ઘટના લખી દીધી છે. એટલે એ જોયું એટલે એને તો બે સ્વરૂપ જુદા લાગે ને, નીલકંઠવણની સ્વરૂપે આવું તપસ્વી વેશ હોય અને હવે તો રાજા મેવા મીઠાઈ જમીન રોષપુષ્ટ થઈ ગયેલા છે, હવે એ સ્વરૂપ તો આખું જુદું જ હોય. એટલે ઓળખાણ કરવા માટે બધી પાછલી નિશાનીઓ મહારાજે દીધી, 16 ચિહ્નના દર્શન કરાવ્યા. ત્યારે બોલ્યો બ્રાહ્મણ નો તન, હા પ્રભુજી હું જાણું છું મન, વાલા કહ્યું તું તમે વચન, તે પ્રમાણે મળ્યા ભગવન, તવ ચરણ તનો કરો દાસ, કૃપા કરી રાખો મુને પાસ, તેની પ્રીતે કર્યો પરમહંસ, પોતા પાસે રાખ્યો કરી અંશ. આમાં નામ નથી લખ્યું પણ અદ્ભુત અનસૈન વાતોમાં લખ્યું છે, જે રામને સાધુ કરીને જિજ્ઞાસાનંદ નામ પાડી શ્રીજી મહારાજ એને પોતાની પાસે સાધુ કરીને રાખ્યા છે. હવે આગળ કથા બીજી કે છે. સુનો રામ સરંજી સંવાદ, એમ કે છે અવધ પ્રસાદ, હવે શ્રી હરિ તે ચાલ્યા જાય, મહાવન વિશે જગરાય. ઓલા છોકરાને મૂકીને જ ભગવાન ચાલ્યા ગયા પણ પછી આગળ ક્યાં ભેગા થયા એ થોડું આમાં વર્ણન કરી દીધું. હવે જે ભગવાન આગળ ચાલ્યા ગયા છે છોકરાને મૂકીને, ત્યાંની કથા આગળ કહે છે. મહાવનને વિશે ભગવાન ચાલ્યા જાય છે. નીલકંઠ સ્વામી બ્રહ્મચારી, નસીદપુરે ગયા મોરારી, શેર બાર વાપિકા છે એક, ત્યાં મુકામ કર્યો છે વિશેક. નસીદપુર ગામે આવ્યા, ત્યાં આગળ શેરની બહાર એક વાવ ઉપર મુકામ કર્યો છે મહારાજે. ત્યાં આગળ સ્નાન કર્યું, નિત્ય વિધિ કર્યો. એ સમયે એ નગર જે નસીદપુર હતું, એ નસીદપુરનો એક રાજા એ વનની અંદર શિકાર કરવા માટે ગયો હતો, મૃગ્યા કરવા માટે ગયો હતો. સંગે લઈ ગના અસવાર, હિંસા કરવા તે નિરધાર, તે પાછો વળીને આવ્યો ત્યાંય, નારાયણ મુનિ બેઠા જ્યાંય. હિંસા કરવા જંગલમાં ગયો તો કઈ હિંસા કરવાની અંદર કશું મળ્યું નહીં હોય, થાકી અને એ પણ જ્યાં નીલકંઠવર્ણી બેઠા છે ત્યાં બાજુમાં આવીને બેઠો રાજા નસીદપુરનો. તેને પડ્યો છે અતિ પ્રયાસ, ગતિ ભંગ થઈ બેઠો પાસ, આવી બેઠો તે વાવ નજીક, મનમાં નથી કોઈની બીક. વાવ નજીક આવીને બેઠો રાજા, મનમાં કોઈની બીક નથી. દુષ્ટ માણસને કોની બીક હોય, એનાથી બધા બીવે. મહાદુષ્ટમતી દુરાચાર, રાજા કેવો હતો, દુષ્ટમતી વાળો હતો અને દુરાચાર હતો, આચરણ એનું સારું નહોતું. બેઠો નિર્ભયથી અવિચાર, નિર્ભય થઈને વિચાર વિના ત્યાં જઈને બેઠો. એને કરવો છે ત્યાંથી દૂર, અંતર્યામી એ ધાર્યું છે ઉર. મહારાજ તો નીલકંઠવણની સ્વરૂપે છે, નાસાગ્ર દ્રષ્ટિ રાખી અખંડ આત્મ સ્વરૂપને વિશે, પોતે પોતાના સ્વરૂપને વિશે નિમગ્ન રહેવાવાળા છે. એ પુરુષોત્તમ નારાયણને ધ્યાન ભજનનું અંગ છે, મુમુક્ષુના ઉપદેશને માટે. ભગવાનને કંઈ ધ્યાન ભજન હોય નહીં, એને કોનું ધ્યાન, એને કોનું ભજન, પણ આપણા માટે. હવે ધ્યાન ભજન કરવું હોય તો એવું સ્થાન પવિત્ર જોઈએ, પવિત્ર વ્યક્તિઓનો સંગ જોઈએ. હવે બાજુની અંદર તો પાપીન દુરાચારી આવીને બેઠો, ભગવાન કે આ મને ફાવે નહીં, એટલે ભગવાને સંકલ્પ કર્યો કે મારે આને અહીંથી દૂર કરવો છે. આવો સંકલ્પ કર્યો, વિચાર્યું ભગવાને, ત્યાં તો શું થયું, કરી પ્રેરણા ત્યાં તત્કાળ, ઘોડે સ્વાર થયો છે ભૂપાળ. ભગવાને સંકલ્પ કર્યો અને હૃદયમાંથી પ્રેરણા થઈ એટલે એ ઊભો થઈને રાજા ઘોડે સવાર થયો, ઘોડા ઉપર બેઠો. પણ થયું શું કે ઘોડે સવાર થયો ને ત્યાં
અશ્વ સહિત ઉડ્યો આકાશ, ઉર્ધ્વ પંથે ચડ્યો અવકાશ. રાજા ઘોડા હોતો આકાશમાં ઉડવા લાગ્યો. ભગવાને કીધું કે આને દૂર કરવો છે, તેવો દૂર કર્યો તે આકાશની અંદર ઘોડા હોતો ઊંચો થયો અને ઉપરનો ઉપર જ જાય. થોડે દૂર ગયો નભમાય, રાજા ગભરાનો ઘનો ત્યાંય. કારણ કે ઘોડો પૃથ્વી પર ચાલવાની જગ્યાએ આકાશમાં ક્યાં ચાલવા લાગ્યો, ગભરાયો. આશ્ચર્ય ના લાગ્યું પણ ગભરાટ થઈ ગઈ. એને અંગે લાગ્યો છે સમીર, એની અંદર પાછો આમ ઉપર જતો હોય આકાશની અંદર, એટલે પવનના પવનનો વાગે વેગ, એટલે એના કારણે શું થયું, વસ્ત્ર ફાટ્યા રહી નહી ધીર. વસ્ત્ર બધા ફાટી ગયા રાજાના અને ધીરજ ના રહી. પવનના લેરકાએ લેરકાએ વસ્ત્ર બધા ફાટી ગયા અને આકાશની અંદર રાજા ઊંચો ચડી ગયો. હવે વિચારે નીચે જવું છે પણ જવાય નહીં, પ્લેન નીચે ઉતારે તો ઉતરે ને, ભગવાન ઉતારે તો ઉતરે, હવે તો ઉપર ચડાવી દીધું. આ તો તનમાં પામી ગયો છે ત્રાસ, નક્કી જાણ્યું હવે થશે નાશ. કેવી રીતે નીચે ઉતરાય, નથી ઉગરવાનો ઉપાય. ઘોડેથી હેઠા ઉતરાય નહીં, હેઠા ઉતરીને જવું કે અધર ઘોડો છે, નીચે જવું છે. ઘરવાળા પત્ની છોકરા રાજમહેલ સેવકો બધા નીચે છે અને ચડાવી દીધો આકાશમાં, કેવો ભય લાગે, બહુ બીક લાગે ને આવું અચાનક થાય તો, એટલે બહુ ડરી ગયો છે. ચાલી સગડા શેરમાં વાત, હજારો લોક આવ્યા ત્યાં ખ્યાત. વળી રાજાના સંબંધી જે હ આવી મળ્યા છે સરવે તે હ. આખા રાજ્યમાં વાત પ્રસરી કે ભાઈ રાજા તો આકાશમાં ચડી ગયો, ઘોડા હોતો આકાશમાં. અરે ભાઈ જોયું, અમે આંખોએ જોયું છે, ઉપર ઉપર જતો રહ્યો છે. હેરાન હેરાન થઈ ગયો, જો ઓલો દેખાય દૂર કે ઘોડા ઉપર, હવે એને નીચે લાવે કોણ. હાહાકાર થઈ ગયો બધી બાજુ પર, હાહાકાર કરે તત્કાળ. ભાડીને ભૂપતિના હવાલ, હવે શું કરવો રે ઉપાય, નીચે આવશે ક્યારે આ રાય. રાજાના સંબંધીઓ બધા ભેગા થઈ ગયા, છોકરા ભેગા થઈ ગયા, બાપા ઉપર ચડ્યા ક્યારે પાછા હેઠા આવશે, ઓલા સિપાહીઓ કે ક્યારે આપણા રાજા હેઠા આવશે, રાજાની રાણીઓ કે અમારા પતિદેવ ક્યારે હેઠા આવશે. બધાય રોવા માંડ્યા અને હાહાકાર આખા રાજ્યમાં મચી ગયો છે. શું થયું આ રાજાને, કોઈ ભૂતપ્રેત ઉપર પકડીને લઈ ગયું, કોઈ રાક્ષસ ઉપર પકડીને લઈ ગયું, આ છે શું. રાજાના સંબંધી જન જે હ પ્રભુની પાસે આવ્યા છે તે હ. દિન થઈને કરે છે સ્તવન, પાહી મામ પાહી મામ ભગવન. પાહી સંસ્કૃત શબ્દ છે રક્ષા કરવી, પાહી મામ રક્ષા કરો, રક્ષા કરો એમ ભગવાનને પ્રાર્થના કરે છે રાજાના સંબંધીઓ. નીલકંઠ સ્વામી બ્રહ્મચારી, બેઠા નાસાગ્ર વૃત્તિને ધારી. જય અગમ અમિત શ્યામ, હવે સહાય કરો સુખધામ. બધાય પ્રાર્થના કરે છે, હે પ્રભુ તમે સહાય કરો તો અમારા રાજા હેઠા આવે. હે બાલા બ્રહ્મચારી મોરાર, આજે ભૂપતિની કરો વાર. દયા કરીને ઉતારો આપ, ટાળો રાજાના ત્રિવિધ તાપ. આ રાજાને હેઠો ઉતારો, ઉપર પવનના સુસવાટા મરી જશે. આને બહુ બળ હતું ને, ભગવાનને બીજું કાંઈ નહોતું, મદ ભરેલો હતો આ રાજા, અહંકારથી ભરેલો હતો. ભગવાનને અહંકારી વ્યક્તિ પોતાની પાસે ગમતો નથી. ભગવાન અતિ નિર્માણી છે, અતિ નિર્માણી છે. ભગવાન આ દુનિયાની અંદર અનંતકોટી બ્રહ્માંડોની અંદર અનંતકોટી ધામોની અંદર પ્રભાવ માત્ર એક પુરુષોત્તમ નારાયણનો જ છે. બાકી બધાય પાસે જે કોઈ પ્રભાવ દેખાય છે એ એનો આપેલો છે. બાકી પ્રભાવશાળીમાં પ્રભાવશાળી સર્વસમર્થ એક અને માત્ર એક સ્વતંત્ર મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ છે. બીજો કોઈ પ્રભાવશાળી નથી, બીજા બધાય એના પ્રભાવે કરીને પ્રભાવશાળી છે.
છતાંય પણ ભગવાનનો એવો સ્વભાવ છે કે મહારાજ હંમેશા જીવને બળ આપવા માટે એના પ્રભાવમાં જીવે. એમ કે ઓહો ભગત, તમે અમારી માટે ફળ લાવ્યા ને અમે બહુ રાજી થયા. મહારાજ વખતે જો ચરિત્રો, મહારાજ વખતે કોઈ લઈ આવે કંઈક, ખાલી રીંગણા લાવ્યું હોય ને મહારાજ કે ઓહો અમને રીંગણા જમવાની બહુ ઈચ્છા હતી ને તમે લઈ આવ્યા ભગત, બહુ સારું કર્યું, આ અમારી કેટલા સમયથી ઈચ્છા હતી પૂરી થઈ ગઈ. લો ઓહો, તમે જો અમારી જોડે ના હોત ને તો અમારી રક્ષા કોણ કરત? તમારા જેવા અંગ્રેજોને મહારાજ શું કે, તમારા જેવા રાજાઓ અમારી સાથે છે ને એટલે અમને કંઈ વાંધો નથી, અમારું મંદિર સારી રીતે પૂરું થઈ જશે, અમારી રક્ષા સારી રીતે થશે. લો, ફટાકડા ફૂટતા હોય તો મહારાજ હરિભગતના ઘરમાં હોય ને કે કોઠલામાં મને હંતાડી દો, મને બહુ બીક લાગે છે ફટાકડાની. હા સાહેબ, બીક ગઈ કે આમ કરે. લો, અને ઓલાને લાગે કે અમે ભગવાનની રક્ષા કરી, ઓલાને લાગે અમે ભગવાનને મદદ કરી. દબાણનો યજ્ઞ કરવો તો તે જાલમસિંહ દરબાર કે મહારાજ કેટલા જોઈએ, લાખ તીરકામઠાવાળા લઈને મોકલું. મહારાજ કે ના ના, એટલા બધાની જરૂર નથી. અંગ્રેજો આવ્યા કેટલા જોઈએ, તો કે કાંઈ ના જોઈએ, 1000ની પલટન મોકલો ખાલી, બહુ થઈ ગઈ. પછી પાછું બધું થાય ને, સાહેબ તમે અમને સહાય કરી એટલે યજ્ઞ બહુ સારી રીતે પૂરો થઈ ગયો. સાહેબને લાગે કે ના આપણે કંઈક કર્યું એમ, પણ ભગવાન મહારાજ એવા છે, કરે છે બધું એ, છતાંય પણ જીવનો પ્રભાવ હંમેશા જણાવે છે. અને જીવ એવો છે જે કરે છે એને જોતો નથી અને ખોટે ખોટો પોતાની અંદર માલ માની બેહે છે. ભગવાનને જ્યારે કોઈ જીવ પોતામાં માલ માને ત્યારે ભગવાનને ગમતું નથી, પછી એને આકાશમાંય ચડાવે અને પાતાળમાંય નાખે. પછી આકાશમાંથી પડે ને એઠો ત્યારે બધો જેટલો અહંકાર હોય ને બધો ચૂરે ચૂરા થઈ જાય. આકાશમાં ચડે, અહંકારી વ્યક્તિ જાય ક્યાં? આકાશમાં જાય. આમ નહીં, અહંકારી માણસ હોય ને એને તમે કોને ભાઈ જોજો, હા આગળ ખાડો છે, અરે ના ના આંધળા છીએ અમે, કાંઈ નહીં ભાડતા હોય, અમને નથી દેખાતું. અરે ભાઈ ખાડો છે, ભલા તમારા હિત માટે કહીએ, આગળ ખાડો છે, પડી જશો, અંધારું છે. ના ના કંઈ અમને આંખો, અમે અહીં આંખોની અંદર અમારે કંઈ પથરા ભર્યા છે, આંખો છે અમારી, અમને નથી દેખાતું, અમારા અંદર બુદ્ધિ નથી, વિચાર નથી. સારું, વાંધો નહીં. એટલે ઊંચો ચાલે માણસ, અહંકારમાં માણસ ઊંચો ચાલે. અને ભગવાન પછી એકવાર એવો ઈશારો કરે ને ત્યારે એના અહંકારના ભૂકા બોલી જાય. એટલે ભગવાનને બાજુમાં અહંકારી નથી ગમતો. હંમેશા જેને જેનો જેવો સ્વભાવ હોય એને એવા સાથે બને. જેવો રુચિ એક સરખી હોય તો બને ને. એમ ભગવાનની રુચિ કેવી છે? ભગવાન નિર્માણી છે, અતિ નિર્માણી છે, અહમ રહિત છે. તો ભગવાનને એવા સાથે બને. આ રાજા અહંકારી હતો એટલે ભગવાનને ના બન્યો, એટલે ચડાવ્યો આકાશમાં. પ્રાર્થના બહુ કરી બધાએ ત્યારે ભગવાનને દયા આવી. ઘનો થાય છે ભૂપ હેરાન, માટે મેર કરો ભગવાન, એવા સુનીને દીન વચન નીલકંઠ થયા છે પ્રસન્ન. કૃપા કરી જોયું સન્મુખ, નરનાથનું ટાળ્યું છે દુઃખ. આવી ગયો એઠો ઘોડા હતો, નીચે ઉતર્યો તત્કાળ, આવ્યો પૃથ્વી પર મહીપાલ. પૃથ્વી પર એ રાજા પાછો આવી ગયો. નસીતપુરની અંદર વાવના કિનારા ઉપર નીલકંઠવર્ણી બેઠા છે, ત્યાં રાજા જે આવેલો હતો એ રાજાને આવા ચરિત્ર દ્વારા મહારાજે પોતાનો નિશ્ચય કરાવ્યો છે. અને પછી એ રાજાને ત્યાંથી આકાશમાંથી નીચે ઉતાર્યો છે. હવે નીચે ઉતર્યા પછી ઓલો પગે લાગે છે મહારાજને કે નથી લાગતો, મહારાજની જોડે જાય છે, ચરણારવિંદમાં પડે છે, મહારાજનો આશ્રિત થાય છે, આગળ આવે શું કરે છે? નીચે તો ઉતરી ગયો પણ આગળ શું કરે છે? ચરિત્રને ભોમાનંદ સ્વામી અયોધ્યા પ્રસાદજી મહારાજ આવતીકાલે કહેશે. એથી શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભોમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામસરણજી સંવાદે ઉત્તર દેશમાં બ્રહ્મપુત્રને આશ્રિત કર્યો અને રાજાની રક્ષા કરી. એ નામે 7મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી પતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.
ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.